સ્વભાવ રાખવો હોય તો દીવા જેવો રાખવો સાહેબ જે બાદશાહના મહેલમાં પણ એટલી જ રોશની આપે છે જેટલી ગરીબની ઝૂંપડીમાં આપે છે જય શ્રી કૃષ્ણ મિત્રો તો અહીંયા તમે જોઈ રહ્યા છો આપણી પાસે બે ચાળણી છે હવે ચાળણીનો જે પર્પસ છે એના વિશે આપણે ટોટલી વાત કરશું અહીંયા તમે જોઈ રહ્યા છો આપણી આગળ ડિફરન્ટ ટાઈપ્સની કેટલી બધી સીવ છે હવે આ ચારણી છે એની મદદથી આપણે ડાયમંડ છે એનું એસોર્ટમેન્ટ કરી શકીએ છીએ એટલે કે એની અંદરથી જે જાડા ડાયમંડ છે એને અલગ કરી શકીએ છીએ સેવન ફાઈવના ડાયમંડ છે ફાઇવ થ્રીના ડાયમંડ છે નાઇન ઇલેવનના ડાયમંડ છે પ્લસ ફોર્ટીનના ડાયમંડ છે તો એ બધાનું આપણે એસોર્ટમેન્ટ એટલે કે એની વાઈઝ આપણે એને ડિફર કરી શકીએ છીએ તો અહીંયા તમે જોઈ રહ્યા છો આપણી પાસે ડિફરન્ટ ટાઈપ્સની બધી જ સીવ છે ચારણી છે એ અવેલેબલ છે તો આની અંદર ટોટલી વર્ક થતો હોય છે ત્યાર પછી આપણે એની અંદર નંબર પાડતા હોઈએ છીએ નોર્મલી અહીંયા તમે જોઈ રહ્યા છો આપણી પાસે એક ટોટલી લોટ આખો ડાયમંડ છે તો એની અંદર માનો કે એના આપણે પોર્શન પાડવાના છે ચાર ભાગ પાડવાના છે તો ઓબ્વિયસલી આપણે એ પાડી શકીએ છીએ તો અહીંયા તમે જોઈ રહ્યા છો ત્યાર પછી આપણે એના એસોર્ટમેન્ટ કરી શકીએ છીએ એસોર્ટમેન્ટ એકદમ ઈઝી થઈ જાય છે જ્યારે આપણે ચારણીનો યુઝ કરીને આપણે એનું માનો કે નંબર નંબરવાઈઝ અથવા તો સાઇઝ વાઇઝ એને ડિફર કર્યા હોય તો આપણને ઇઝી થઈ જાય છે કે જે ડાયમંડ આપણી પાસે આવે છે એ એક સાઇઝના રહે છે તો નોર્મલી બસ ચાળણીનો આ યુઝ થતો હોય છે ઘણીવાર ચારણી બહુ આપણે ભાઈ માઇનસ ટુના ડાયમંડ કેટલા છે માઇનસ થ્રીના ડાયમંડ ક્રાફ્ટની અંદર કેટલા છે અથવા તો ઓરિજિનલ ડાયમંડ છે એની અંદર કેટલા છે એ પણ જાણી શકીએ છીએ આવી રીતે ડાયમંડ છે એને પાર્ટ એટલે કે પોર્શન પણ આપણે પાડી શકીએ છીએ જેને આપણે પાર્ટ પણ કહીએ છીએ આવી રીતે આપણે માનો કે આપણી પાસે દસ હજાર કેરેટ છે ડાયમંડ તો એની અંદર આપણે ભાઈ આવી રીતે ચાર પોર્શન પચીસો પચીસો કેરેટના આપણે અલગ પાડી શકીએ છીએ જે એક આપણી માટે ઇઝી મેથડ રહે છે અને નોર્મલી ત્યાર પછી ડાયમંડ છે એની અંદર આપણે ફ્લેટ પણ અલગ કરી શકીએ છીએ અહીંયા તમે જોઈ શકો છો આ બધી ફ્લેટ છે જે ડાયમંડ છે માઇનસ નાઇન જે ચારણી આવે છે ફ્લેટની એ પણ આપણે અલગ કરી શકીએ છીએ અને ડાયરેક્ટલી એનું સેલિંગ કરી શકીએ છીએ